12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 બેંકિંગ અને નાણાકીય નીતિ. આજે આપણે મધ્યસ્થ બેંકનો અર્થ. મધ્યસ્થ બેંક દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે નાણાકીય સંચાલક અને અંકુશનું કાર્ય કરે છે. મધ્યસ્થ બેંકનો અર્થ નીચે પ્રમાણે આપણે જોઈએ તો આરપી કેટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. એમાં સામાન્ય અર્થ કરીએ તો સર્વોચ્ચ બેંક મધ્યસ્થ એ સર્વોચ્ચ બેંકનું કાર્ય કરે છે. જે એ સામાન્ય અર્થમાં બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રમાં મદદ કરવાનું અને તેનું નિયંત્રણ કરવાનું અને તેના પ્રોત્સાહન આપવાનું જે તથા દેશના આર્થિક માટે નાણાકીય સ્થિતિ જાળવવાનું કાર્ય કરે છે. મધ્યસ્થ બેંક એટલે ભારતીય રિઝર્વ બેંક જે આરબીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની મધ્યસ્થ બેંક એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે જેનું ટૂંકમાં આરબીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના ઈસવીસન 1 એપ્રિલ 1935 રોજ તે સમયે તે ખાનગી માલિકીની હતી અને તેનું ખાનગી મૂડી રોકાણ ₹5 કરોડ હતું. જે 1 જાન્યુઆરી 1949 આરબીઆઈના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. જે દેશમાં સૌથી મોટો છાપવાનું કાર્ય આરબીઆઈ કરે છે. જે 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કા જે ભારત સરકારનું નાણાં ખાતું એટલે બહાર પાડે છે. જે 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કા જે ભારત સરકારના નાણાં ખાતું બહાર પાડે છે પણ તેથી વધુ જે ચલણી નોટોનું કાર્ય આરબીઆઈ કરે છે એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. જે મૂલ્યની જોડી ચલણી નોટો આરબીઆઈ બહાર પાડે છે. આરબીઆઈ એ સર્વોચ્ચ બેંક છે જે અન્ય બેંકો ઉપર નિયંત્રણ કરે છે સાથે સાથે સરકારની મદદ કરે છે અને નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કરે છે. જે ભારતીય રિઝર્વ બેંક એટલે આરબીઆઈ એ નિયંત્રણ કાર્ય કરવાનું કાર્ય કરે છે. મધ્યસ્થ બેંકના કાર્ય અથવા આરબીઆઈના કાર્ય એમાં એ નાણાકીય કાર્યો અથવા નાણાકીય જવાબદારી. બી જે બિન નાણાકીય કાર્ય તો વિદ્યાર્થીઓ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો નાણાકીય કાર્ય. નાણાકીય કાર્યની અંદર ચલણ બહાર પાડવાનું કાર્ય જે મધ્યસ્થ બેંક નાણા ચલણી બહાર પાડવાનું કાર્ય કરે છે. જે ₹2 અને તેથી વધુ ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય એ આરબીઆઈ કરે છે. જેનું સંચાલન અને વધુ રકમ નોટો છાપવાનું અને તેનું બજારમાં મૂકવાનું કાર્ય આરબીઆઈ કરે છે. જે ₹1 અને ચલણી સિક્કાઓ છાપવાનું અને બહાર પાડવાનું કાર્ય ભારત સરકાર જેનું નાણાં ખાતું બહાર પાડે છે. જેનું વહીવટકાર કાર્ય અને બહાર પાડે છે જે સંચાલન વહીવટ કાર્ય એ પણ આરબીઆઈ કરે છે. જે ₹1 અને ચલણી સિક્કાઓનું કાર્ય જે ભારત સરકારનું નાણું ખાતું કરે છે પણ તેનું વહીવટદાર આરબીઆઈ કરે છે. સરકારની બેંક તરીકેનું કાર્ય જે સરકારની બેંક તરીકેનું કાર્ય જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે બેંકો દ્વારા જે વેપારી બેંકો જે રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે તેનું એજન્ટ તરીકેનું કાર્ય એ મધ્યસ્થ બેંક કરે છે. મધ્યસ્થ બેંકના સરકારના બોન્ડ વિવિધ ખાતાઓ અને વહીવટ દ્વારા જે ચલણી સિક્કાઓનું જે ₹1ની નોટનું વહીવટનું કાર્ય એ આરબીઆઈ કરે છે. જેનું વિવિધ ખાતાઓની અંદર જે બેંકની અંદર સ્થાપવામાં આવે છે જે આરબીઆઈ વિવિધ કાર્યો પર સરકારનું ધિરાણ પણ આપે છે. જે નોટોનું ધિરાણ આપે છે એટલે બેંકોનું બેંક તરીકેનું કાર્ય પણ આરબીઆઈ કરે છે જે મધ્યસ્થ બેંક કરે છે. બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય જે વ્યાજના દર અને કટોકટીના સહાયક તરીકે જે આરબીઆઈ એ બેંકના વહીવટનું કાર્ય કરે છે. જેમાં બેંકની અંદર ધિરાણ વગેરે દ્વારા બેંકની અંદર આરબીઆઈ બેંકોની બેંક છે પણ બેંકોની સલાહકાર અને નિયમનનું કાર્ય જે આરબીઆઈ કરે છે. જેની અંદર આરબીઆઈ રોકડ અનામત અને સંચાલનનું કાર્ય કરે છે. જે કટોકટીના સમય અંદર તે બેંકોની બેંક અને અંતિમ સહાય તરીકે તેની મદદ કરે છે આરબીઆઈ. જેની અંદર બેંકોની અંદર જેનો અંતિમ સહાયક તરીકે આરબીઆઈ તેની રોકડ અનામતમાં જે કટોકટી છે ભારતની અંદર વેપારી જે સિડ્યુઅલ બેંક જે કટોકટીની અંદર એની મદદ કરે છે એટલે બેંકોના અંતિમ સહાયક તરીકે આરબીઆઈ કાર્ય કરે છે. 7 નિયમોની કામગીરી જે 7 નિયમન કાર્ય તરીકે જે આરબીઆઈ જે મધ્યસ્થ બેંક જે સાખીનાનું સર્જન કરે છે અને ફુગાવાના સર્જનના કારણે તે સાખી નારાયણ સાખી
નિયમોની કામગીરી જે સાથીનાનું સર્જન અને ફુગાવાનું કાર્ય દ્વારા તે અંદર જે ફુગાવાનું સર્જન થાય છે તેનું આરબીઆઈ અને મધ્યસ્થ તેનું નિયમન અને દેખરેખ રાખી અને આરબીઆઈ વિવિધ સાધનોની મદદથી વેપારી બેંક ઉપર સાત નિયમનું કાર્ય કરે છે, જેના દ્વારા આરબીઆઈ મધ્યસ્થ બેંકનું નિયમન અને દેખરેખનું કાર્ય કરે છે. વિદેશી નિયમનની જાળવણીનું કાર્ય જે આરબીઆઈ વિદેશી બેંકો દ્વારા જે ધિરાણ આપવામાં આવે છે તે ભારતની અંદર જે મૂલ્યની જાળવણી અને દર આરબીઆઈ નક્કી કરે છે અને કાયદાકીય સ્થિર રાખવા માટે આરબીઆઈ તે દરની અંદર નક્કી કરે છે, જ્યારે વાસ્તવિક નિયમોનો દર માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે. જે વિદેશી નિયમનની અંદર જે ભારતની અંદર જે રૂપિયાનું મૂલ્ય છે તે જાળવી રાખવાનું કાર્ય આરબીઆઈ કરે છે, જેના દ્વારા વિદેશી હુમલાની જથ્થાની જાળવણી કરે છે. જે બીજું છે બિન નાણાકીય કાર્ય, જે બિન નાણાકીય કાર્યની અંદર નિયમન અને દેખરેખની કાર્ય કરે, જે નિયમન એટલે આરબીઆઈ જે એનું નિયમન અને દેખરેખની કાર્ય કરે છે. આરબીઆઈ દ્વારા જે નિયમો ઘડવામાં આવે છે તે ધિરાણ કરવા છે તેનું દર નક્કી કરવા અંદર જે આરબીઆઈ અને મધ્યસ્થ બેંક તે બેંકની અંદર દેખરેખ રાખે છે. પ્રોત્સાહન કાર્ય, જે આજે અંદર દેશમાં આજે પણ લોકો બેંકની અંદર ખાતા ખોલાવે તેમને પ્રોત્સાહન આપવા માટે બેંક વિવિધ લોકોને બેંકને આકર્ષવા માટે જે બેંકનું ધિરાણ જે ઊંચા દરે વ્યાજ લે છે તેને પ્રોત્સાહન કાર્ય કરે છે. આજે પરિણામે આરબીઆઈ લોકોને જાગૃત કરીને વધુ લોકો બેંક સુધી પહોંચે તે માટે તે બેન્કિંગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને ધિરાણનું દર જે નીચા દરે વ્યાજ રાખવામાં આવે છે તેથી બેંકો પોતાના કાર્યો રાખી બેન્કિંગ સેવાઓનો લાભ લે એવા કાર્યો કરે છે. સમાવેશી વિકાસ માટેનો કાર્ય, જે આરબીઆઈ એ બેન્કિંગ સેવા સતત પ્રયત્નશીલ છે, વધુને વધુ બેંકો સ્થાપે છે અને બેંકોની અંદર જે નાણાકીય સ્થિતિ છે તેનું નિયમન અને દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. જેમાં તે માટે ખેતી નાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો દ્વારા જે ધિરાણ આપવા છે તેના ધિરાણ દ્વારા તેમના અંદર અગ્રિમતા આપે છે એટલે તેમને લોન આપે છે, જેની અંદર હાલના સમયની અંદર જે જનધન યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પણ આરબીઆઈ કરે છે. તે બાળક ઝીરો ખાતાથી જે ખાતું ખોલાવવામાં આવે છે તેને બાળકોની અંદર સ્કૂલની અંદર જે ખાતાઓ ઝીરો બેલેન્સથી ખોલવામાં આવે છે જેનું સંચાલન આરબીઆઈ કરે છે. ઉપરાંત આરબીઆઈ નાણાકીય ઓકડાઓ નિષ્ણાતો લેખો આરબીઆઈ પોતાના વેબસાઇટ પર મૂકે છે, જેના દ્વારા વિકાસ માટેના કાર્યો આરબીઆઈ કરે છે.